नमस्कार मित्रों, आजना वीडियो में आपणे धोरण 10 विषय विज्ञान वार्षिक परीक्षा एटले के ब्लू प्रिंटनी पाछळ आपेल प्रश्नपत्र मॉडल प्रश्नपत्र नी अंदर विभाग बी नुं सोल्यूशन जोवाना छीए। आ पहेला आपणे गणित समाज इंग्लिश एटले के अंग्रेजी विषयना तमाम प्रकारना मॉडल पेपरना सोल्यूशनो चेनल पर अपलोड करेला छे, तो तमे अवश्य अमारी चेनलनी मुलाकात करी त्यांथी तमाम प्रकारना सोल्यूशनो छे तेने जोई शको छो। अने चेनल पर नवा होय तो आवा सरस मजाना वीडियो जोवा माटे तमे अमारी चेनलने सब्सक्राइब करी शको छो अने अमारा टेलिग्राम ग्रुपनी अंदर पण जॉइन थई शको छो। वात करीए आजना विषयनी अंदर विज्ञाननी अंदर विभाग बी, विभाग एनुं सोल्यूशन आपणे अगाउ करेलुं छे, आशा राखुं छुं तमे જોયું હશે વિભાગ એનું સોલ્યુશન સંપૂર્ણ। અને આજના વિડીયોમાં આપણે વિભાગ બી નું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ, જેની અંદર વિભાગ બીની અંદર તમને આ મુજબના પ્રશ્નો આપેલા છે કે આપેલ પ્રક્રિયા પૂર્ણ કરી સંતુલિત કરો, 26મો ધાતુના કોઈપણ ચાર ભૌતિક ગુણધર્મો, ડોબરેનરના વર્ગીકરણની કોઈપણ બે મર્યાદાઓ, મેન્ડેલિફના પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે કયા માપદંડ ધ્યાનમાં લીધા, તો સરસ મજાનો સોલ્યુશનો આપણે અહીંયા જોવાના છીએ। तो एनी अंदर 25मा प्रश्नमां तमारे लखवानुं जो आपेलुं छे कि आपेल प्रक्रिया पूर्ण करी संतुलित करो, तो NaOH प्लस ZN इट गिव्स Na2ZnO2 सोडियम जिंकेट प्लस हाइड्रोजन वायु उत्पन्न थशे अने संतुलित आ मुजब प्रक्रिया थशे। 26मो प्रश्न, धातुओना कोईपण चार भौतिक गुणधर्मो जणावो, तो एनी अंदर लखवानुं कि धातुओ चळकाट धरावे छे, धातुओ ओरडाना तापमाने घन अने सखत होय छे, धातुओ અથડાતા રણકાર ઉત્પન્ન કરે છે, આ ઉપરાંત ધાતુઓ વિદ્યુતના સુવાહક હોય છે। નંબર 27ની અંદર એવું લખવાનું, તમને હું આપેલું છે કે ડોબરેનરના વર્ગીકરણની કોઈપણ બે મર્યાદાઓ જણાવો, તો એની અંદર લખવાનું કે ડોબરેનરના સમયમાં જાણીતા બધા જ તત્વોનું વર્ગીકરણ કરી શકાયું નહીં, તેથી ત્રિપુટીમાં વર્ગીકરણ કરવાની આ પદ્ધતિ સરળ ગણી શકાય નહીં। આ ઉપરાંત બીજો મુદ્દો લખવાનો કે તે સમયમાં NP અને નાઇટ્રોજન પછી પોટેશિયમ અને આર્સેનિક એ ત્રણ સોરી ફોસ્ફરસ આને કહેવાય ફોસ્ફરસ અને આર્સેનિક એ ત્રણ તત્વો પણ જાણીતા હતા, પરંતુ તત્વને ત્રિપુટીમાં વર્ગીકરણ કરી શકાયા ન હતા। ત્યારબાદ 28મો પ્રશ્ન, મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે કયા માપદંડ ધ્યાનમાં લીધા હતા, તો નંબર 1 તત્વના ગુણધર્મો તેમના પરિમાણીય દરના આવર્તનીય વિધેય છે, નંબર 2માં લખવાનું સમાન ગુણધર્મો તેમના પરમાણીય દળના આવર્તનીય વિધેય છે, અને આગળ 3જો પ્રશ્ન, તત્વો દ્વારા બનતા ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ આ ના આણ્વીય સૂત્રનો ઉપયોગ, આ ત્રણ મુદ્દાઓ મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં તૈયાર કરેલા હતા। ત્યારબાદનો 29મો પ્રશ્ન, કે જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે માદામાં શું ફેરફાર થાય છે સમજાવો, તો અંદર લખવાનું કે અંડકોષ લગભગ એક દિવસ સુધી જીવંત રહે છે, જો ફલન ન થાય તો ગર્ભાશયની દિવાલ જે ફલિત અંડકોષની પ્રાપ્તિ માટે માસલ બને છે, આ માસલ દિવાલનું અહીંયા આવશે દિવાલનું સ્તર તૂટીને યોનિમાર્ગ મારફતે રુધિર અને શ્લેષ્મના રૂપે યોનિમાર્ગમાંથી શરીરની બહાર નીકળે છે, જેને આપણે માસિક સ્ત્રાવ અથવા તો રજોધર્મ કહીએ છીએ, આ સંપૂર્ણ ચક્રને પૂર્ણ થતાં એક મહિનાનો સમય લાગે છે અને માસિક સ્ત્રાવ 2-8 દિવસ સુધી ચાલે છે। ત્યારબાદ 30મો પ્રશ્ન આ મુજબ તમને આપેલો છે, કે મનુષ્યના લિંગ નિશ્ચયની ઘટના સમજાવો, તો લિંગ નિશ્ચય રંગસૂત્રોને આધારે થાય છે, મનુષ્યમાં 22 જોડ રંગસૂત્રો આવેલા હોય છે જેને લિંગી રંગસૂત્રો કહે છે, સ્ત્રીમાં રહેલા રંગસૂત્રોની જોડને XX રંગસૂત્ર કહે છે અને પુરુષમાં રહેલા રંગસૂત્રોને XY રંગસૂત્ર કહે છે। હવે જો સમાગમ વખતે માતામાંથી X રંગસૂત્ર અને પિતામાંથી X રંગસૂત્ર મળે, તો જન્મતું બાળક માદા એટલે કે બાળકી હશે, જો માતામાંથી X રંગસૂત્ર પરંતુ પિતામાંથી Y રંગસૂત્ર મળે, તો જન્મતું બાળક નર હશે એટલે કે છોકરો હશે। આમ લિંગ નિશ્ચયનો આધાર નર અને રંગસૂત્ર પર રહેલો છે। 35મો સવાલ આપેલું છે, કે અવરોધોને પરિપથમાં સમાંતર જોડવાથી થતા બે ફાયદાઓ આપણે લખવાના છે, જેની અંદર નંબર 1 સમાંતર જોડાણમાં મળતો સમતુલ્ય અવરોધ એ પરિપથમાં જોડેલા નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોવાથી પરિપથમાં મોટો વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે। આ ઉપરાંત નંબર 2
માં તમારે લખવાનું કે જો વિદ્યુત ઉપકરણોને આપણે સમાંતરમાં જોડવામાં આવે તો કોઈ ઉપકરણમાં ખામી સર્જાય તો પણ બાકીના ઉપકરણો ચાલુ રહે છે. ત્યારબાદ 32મો પ્રશ્નમાં આપેલું છે કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી તેનો એસઆઈ એકમ જણાવો. તો પહેલાં વ્યાખ્યા લખવાની વિદ્યુત સ્થિતિમાનની, તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આ મુજબ તમે લખશો. રકમમાં આપેલી છે કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને કોઈ વિદ્યુત ક્ષેત્રના બિંદુ સુધી લઈ આવવા માટે વિદ્યુત ક્ષેત્રના સ્થિર વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. પછી તમે માગેલું છે કે એસઆઈ એકમ જણાવો, તો એસઆઈ એકમ જૂલ પર કુલમ. 33મો પ્રશ્ન આ મુજબ રકમ આપેલી છે, સવાલ મતલબમાં કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. એટલે ચુંબકીય ક્ષેત્ર આ ચેપ્ટર કયું છે? 13મો ચેપ્ટર છે. તો ટોટલ ચાર લાક્ષણિકતાઓ આવે છે, જે પૈકી નંબર 1 ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળી ને ચુંબકની બહાર દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે અને ચુંબકની અંદર દક્ષિણ ધ્રુવમાંથી ઉત્તર ધ્રુવમાં જાય છે. આમ ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. નંબર 2 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવો પાસે નજીક હોવાથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે અને મધ્ય ભાગમાં ચુંબકીય ક્ષેત્ર એ નિર્બળ હોય છે. નંબર 3 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદતી નથી. અને નંબર 4 ચોથો મુદ્દો, જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાન અને સમાંતર હોય તો બધે જ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. 34મો પ્રશ્ન, ઓઝોન સ્તર કેવી રીતે વિઘટન પામે છે જણાવો. તો આમાં લખવાનું કે રેફ્રિજરેટર અને એર કન્ડિશનમાં ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC નો ઉપયોગ થાય છે અને આ વાયુઓનું પ્રમાણ વધવાને કારણે ઓઝોનનું વિઘટન થાય છે. 35મો પ્રશ્ન, પર્યાવરણને બચાવવા માટે 5 પ્રકારના આર કયા છે? ગમે તે એક આર વિશે તમારે જણાવવાનું છે અને સમજાવવાનું છે. તો 5 આરના મેં નામ લખેલા છે. નંબર 1 ઉપર છે રિફ્યુઝ, રિડ્યુસ, રીયુઝ, રીપર્પઝ અને રિસાયકલ. જેમાંથી પહેલું આપણે સમજાવેલું છે રિફ્યુઝ. રિફ્યુઝ એટલે ના પાડવી, રેડી? અને મતલબ તમને કહી દો બધાનો કે રિફ્યુઝ એટલે ના પાડવી, તમે એમ લખી શકો ના પાડવી. રિડ્યુઝ એટલે ઓછું કરવું, રીયુઝ એટલે ફરીથી ઉપયોગ કરવો, રીપર્પઝ એટલે હેતુ ફેર કરવો અને રીસાયકલ એટલે પુનઃચક્રિયકરણ કરવું. તમે ગુજરાતીમાં પણ બાજુમાં કાઉન્સ કરીને લખી શકો છો. ઓકે મિત્રો, તો ના પાડવીમાં એમાં લખવાનું કે રિફ્યુઝનો અર્થ એ થાય છે કે તમારે જરૂર ના હોય તો તેવી વસ્તુ લોકોને આપણે તમે લોકો તમને આપે તો ના પાડો. તેમને થતા પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનો ખરીદવાની ના પાડો. એકવાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી માટે પણ ના પાડો, એવો તમારે એની અંદર લખવાનું. 36મો અને છેલ્લો પ્રશ્ન, વન વ્યવસ્થાપનના લોકોની ભાગીદારીના 2 ઉદાહરણ આપો. તો આપણે 3 ઉદાહરણ આપેલા છે. પહેલો કે જંગલની અંદર તેમજ તેમની નજીક રહેનારા લોકો પોતાની અનેક જરૂરિયાત માટે જંગલ પર નિર્ભર રહે છે. નંબર 2 સરકારના વન વિભાગ કે તેની પાસે નિયંત્રણ છે. 3 પ્રકૃતિ પ્રેમીઓ કે વન્ય જીવન અને પ્રકૃતિઓનું મૂળ સ્વરૂપમાં સંગ્રહ ઈચ્છે છે. તો આ હતા એના ઉદાહરણો. આશા રાખું છું કે દરેકને ખ્યાલ આવી ગયો હશે સોલ્યુશનની અંદર. મિત્રો, વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો જેનાથી એને પણ ખ્યાલ આવે, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આવા સરસ મજાના વિડીયો જોવા માટે. અને તમારું સારું એવું સજેશન હોય, વિડીયો કેવો લાગ્યો એ પણ અમને નીચે કોમેન્ટ કરીને જણાવો એવી આશા રાખીએ છીએ અમે. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પણ સબસ્ક્રાઇબ કરી દો. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.